ಸರ್ವಾವತಾರಿ ಇಷ್ಟದೇವ್ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ್ ಸ್ವಾಮಿನಾರಾಯಣ್ ಮಂದಿರ್ ಭೋಜ್ ಆಯೋಜಿತ ಶ್ರೀ ನರನಾರಾಯಣ ದೇವ್ ದ್ವಿಶತಾಬ್ದಿ ಮಹೋತ್ಸವ ಉಪಸ್ಥಿತ ಪೂಜ್ಯ ಆಚಾರ್ಯ ಮಹಾರಾಜ್ ಶ್ರೀ ಪೂಜ್ಯ ಮೋಟಾ ಮಹಾರಾಜ್ ಶ್ರೀ ಪೂಜ್ಯ ಲಾಲ್ಜಿ ಮಹಾರಾಜ್ ಶ್ರೀ ಮಹಂತ್ ಸ್ವಾಮಿ ಧರ್ಮನಂದನ್ ದಾಸ್ಜಿ ಸ್ವಾಮಿ ಪೂಜ್ಯ ಉಪಮಹಂತ ಸ್ವಾಮಿ ಭಗವಜ್ಜೀವನ್ ದಾಸ್ಜಿ ಸ್ವಾಮಿ ಪಾರ್ಷತ್ ಶ್ರೀ ಕೊಠಾರಿ ಜಾದವ್ಜಿ ಭಗವತ್ ವಕ್ತಾ ಶ್ರೀ ತಥಾ ಅತ್ರೇ ದೇಶ ವಿದೇಶಿ ಪದಾರೇಲ ಮೋಕ್ಷಭಾಗಿ ಭಕ್ತಜನೋ ಯಜಮಾನ್ ಶ್ರೀಯೋ ಭಗವಾನ್ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಕೃಪಾಥಿ ಆ ಭೋಜ ನನ್ನಾರಾಯಣ ದೇವ್ ને 200 વર્ષ પૂરા થયા સ્વામિનારાયણ ભગવાન સ્વયં નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી છે એને આ 200 વર્ષનો દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે દિવ્ય અને ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે મહારાજ આ કચ્છ દેશમાં નિષ્કુળાનંદ સ્વામી આધોઈ ગામમાં યમદંડ પણ લખેલો છે અને બીજું કે જે ભગવાન સ્વામિનારાયણની સ્થાપિત મર્યાદા એ બધી ભુજમાં ખૂબ સારી રીતે જળવાઈ રહી છે આપણે નજરે જોઈ શકીએ છીએ કારણ કે ચરણ છે એ આપણને મંદિર સુધી લઈ જાય આ ચરણ છે એ ભગવાન સુધી લઈ જાય અને બીજું કે ખોખરામાં રામાનંદ સ્વામીની એક ઓરડી એ ઓરડીમાં સ્વામિનારાયણ ભગવાને એક પલંગ ઓસિકું અને ગાડલું એ બધું રાખી અને તાળું દઈ દીધું રામાનંદ સ્વામીએ જા કર્યું અને રામાનંદ સ્વામીએ વાત કરી કે અહીંયા હું તો ડુગડુગીનો વગાડનારો છું પણ ખરા ખેલના ભજવનારા એ હવે આવશે ત્યારે અને આ જે આ ઓરડીને તાળું દીધું છે એ જ પોતે ખોલશે અંદર આવીને ઢોલિયા ઉપર પોતે બિરાજમાન થશે આ હરિભક્તોએ બધાએ પૂછ્યું કે સ્વામિનારાયણ ભગવાન આવે તો અમે કેમ ઓળખીએ ત્યારે રામાનંદ સ્વામીએ આ કહ્યું કે આ ઢોલિયા ઉપર બેસશે ગાડલા ઉપર બેસશે અને અહીંયા એને સ્વામિનારાયણ ભગવાન જાણજો અને એનો મહિમા સમજજો ત્યારે બધાએ હરિભક્તોને ખૂબ ભાવ થયો મહારાજનો મહિમા સમજી દર્શન કર્યા ખૂબ ભાવથી હૃદયથી અને ભગવાન સ્વામિનારાયણે ઘણા ઐશ્વર્યો અહીંયા બતાવ્યા છે 32 વખત અહીંયા બતાવ્યા છે અને આ સ્વામિનારાયણ ભગવાને પહેલાં તો આ સુખી ભૂમિ હતી એને એના બધાના ભક્તોના હૃદયો બધા લીલા કરી નાખ્યા અને ભક્તિભાવનું સ્થાપન કર્યું ત્યારે આપણે પણ ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ કે એવી ભક્તિ શ્રદ્ધા મહિમા એ આપણા જીવનમાં આવે અને આપણું જીવન પણ હરિયાળું બને એવી મહારાજની પ્રાર્થના સાથે વિરમું છું સ્વામિનારાયણ ભગવાનની જય